આપને પૂછવાનું એટલું છે કે આપ આપની જાતને દાદા ભગવાન કેમ કહેવડાવો છો? પ્રવીણભાઈના કાકા છે, એમના કાકા છે, અમદાવાદ રહે છે. એ કે છે આપને એટલું પૂછવાનું છે કે આપ આપની જાતને દાદા ભગવાન કેમ કહેવડાવો છો? હું નથી કહેવડાવતો, જગત કે છે, લોકો કે જગત આપ આપણે લખાવો છો કેમ દાદા ભગવાન? પણ આ તમે જે દેખો છો એવું નથી, એ બધું જાણે દાદા ભગવાન નહી. આ જે તમને દેખાય છે ને, હું કહું છું આપણે આત્મા પોતે દાદા ભગવાન નથી, આપણે પોતે દાદા ભગવાન નથી, પણ જે આપણને લોકો જે દાદા ભગવાન કહે છે એ આપણે મને કરવી જોઈએ, આપણે પોતે જ ના કરવું જોઈએ, કોઈ ભગવાન પોતે નથી. એ આને નથી કહેતા, જે તમને આ તમને તમારી દ્રષ્ટિ દાદા ભગવાન દેખાય છે ને, એને નથી કહેતા. આ લોકો આપણા પોતાને પણ દાદા ભગવાન તરીકે માને છે, એ સાથી કેમ ભાઈ કે છે અને માને પોતાની અંદર ભગવાન છે તેને માને છે લોકો. એ ભગવાન ફોટો તો ખાલી એક જ મંદિર, એ આપણને માને છે. એ ભગવાન જો અનંત ભગવાન છે, એવો દુનિયાનો એક જ ભગવાન છે, એ ભગવાનને જો માનતા હોય તો બધા રજનીશી પોતાની ભગવાન કહેવડાવે છે. આ તો ભાદરના પટેલ હે, અનંત ભગવાન કોણ? દુનિયાને બનાવનાર આ પ્રાણી માર્ગે સર્જનાર, આ દુનિયાને બનાવનાર, આ બધાને પ્રાણ પોષણ કરનાર, દુનિયાને બનાવનાર કોઈ ભગવાન છે જ નહીં, અનંત ભગવાન છે. નથી કોઈ ભગવાન. જો એ ભગવાનને આપ ન માનતા હો તો આ બધી દુનિયાને બનાવી કોને? God has not created this world at all. તો વર્લ્ડ બનાવી કોને? તો પછી વર્લ્ડ બનાવી કોને? આખા બધે પહેલા થયા. ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. ના સાહેબ, એવી જ ઓન્લી સાયન્ટિફિક. જો એવો કરતા હરતા દુનિયામાં ન હોય, જો કરતા હરતા દુનિયામાં એવો ન હોય અને જો એ પરમેશ્વર ન હોય તો પછી આ દુનિયા ચાલે જ નહીં. હા, તે બરોબર છે. પણ ભગવાન આ દુનિયા બનાવી તો ભગવાન ને કોને બનાવ્યો? ભગવાન ને બનાવનાર એ તો નિશ્વર દેહ છે. ભગવાન ને બનાવનાર કોઈ નથી, એક આત્મા છે. આ દુનિયામાં જે બનાવનાર હોય તેને બનાવનાર હોવો જોઈએ. હા, નહીં કોઈ નથી એને બનાવનાર, એવું બને જ નહીં. દુનિયા ને બનાવનાર છે આપણે, એની એની કૃતિ નથી, એની છબી નથી, એનો ફોટો નથી, કોઈ નથી. એ તો એક જાતનો જગત નિયંતા છે, જે દેખાશે દેખાતો જ નથી. એવું છે, આ દુનિયામાં જે ભગવાનને બનાવી એમ કહે છે તે અમારે ફોરેનના સાયન્ટિસ્ટોને બધાને કહેવું પડે છે કે દોઢ અબજ માણસ છે કે જો ભગવાન ના હોય તો આ ઝાડ પાનમાં જીવન શક્તિ મૂકે છે કોણ? આ બોલાવે છે કોણ? આ નારિયેળમાં પાણી કોણ ભરે છે? નારિયેળમાં પાણી કોણ ભરે છે? કુદરત. હા, તે જ કહું છું, અનંત આત્મા. નારિયેળનું પાણી આત્મા, એ જ પરમેશ્વર. વાસ્તવિક જાણવું હોય તો એવું નથી. આ જગત તમે જે જાણો છો ને, એક અક્ષર એ હતો નથી. આ જગત એ આખું જાણે છે, અક્ષર હતો નથી. એ તો છે જગત. ખરેખર હકીકત માં જાણવું હોય તો હકીકત માં નહીં તો પછી આ ભ્રાંતિ રૂપે તો છે. ભગવાન કરતા છે, આ બધું બનાવ્યું છે, ચાલ્યા કરે છે. ભ્રાંતિ રૂપે એ ભ્રાંતિ જ્ઞાન કહેવાય, બાકી રિયલ જ્ઞાન થી એવું નથી. તો મારું કેવું એવું છે, બીજું કશું નહીં. મારો વિરોધ એ છે, બીજું કશું નહીં. બધું છે, બધા તમે તમારા જોખમદાર છો. તમારા ઉપરી કોઈ છે નહીં, ભગવાન નામ નો કોઈ ઉપર છે નહીં. તમારે તમારા જોખમદાર તમે પોતે જ છો. મારો આત્મા છે, મારો આત્મા. હું જગત નિયંતા ને માનું, હું બીજા કોઈને માનતો જ નથી. મારો આત્મા જગત નિયંતાને જ માને છે, બીજા કોઈને હું માનતો નથી. એમ પણ નિયંતા જેવી વસ્તુ છે ને, એ તમે ગપ્પા મારો ગમે તેને માનવાનો અર્થ શું છે? ગમે તેનું માનતો જ નથી. એવું છે નહીં, માને તો બધા આફ્રિકાના મજૂરો આવ્યો છે, આફ્રિકાના જંગલી લોકો નહીં માનતા. નિયંતા ક્રિએટેડ નિયંતાને આખું જગત માને છે. એ નિયંતાને જ આપણે માનવાનો ને. એ નિયંતા નથી, એ ભગવાન નિયંતા હોય છે. કોણ તો પછી? કોણ છે કોણ? એ સાયન્ટિફિક સરકમ એવિડન્સ એ સમજાય નથી. વાત સાયન્ટિફિક તો આવ્યું ને, સાયન્સ તો અત્યારે બન્યું, પેલા સાયન્સ હતું જ ક્યાં? અરે આ અત્યારે સાયન્સ હતી, એને તો બહુ ઊંચું સાયન્સ હતું પેલા. આ તો કશું જ નથી. સાયન્સ તો અત્યારે આવ્યું. ભગવાન સાયન્સ ને જોયા જ કરે છે કે આ કેવી રીતે સાયન્સ ના પ્રયોગ થઈ રહ્યો છે, એ જોયા જ કરે. ભગવાન આમાં હાથ જ ગાલતા નથી. ભગવાન છે જ નહીં. ભગવાન તો છે, તે બધા બહુ છે. આઈ બધે દેખાય છે, તમને દેખાતા નથી. હું તો જોઈ શકું છું, હું તો બધા માનું છું. હું તો દરેક ચીજમાં ભગવાનને માનું છું, દરેક ચીજમાં ભગવાન જોઈ શકું છું. ઠીક છે કાકા, એ કહે છે હું તો ભગવાન દરેક ચીજમાં માનું છું. એવું હોય નહીં, દરેક ચીજમાં હોતા છે. અમે હા,
આપણને દેખાતો નથી, એવું ના ભાઈ, આવું ગપ્પે ગપ્પે મારે ના કહે, એ તો જેમાં છે તેમાં છે અને નથી તેમાં નથી. શું કહ્યું? ભગવાન નું સરનામું આપું, ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. આટલું જ આ ભગવાન નું સાચું સરનામું છે. અમા કોઈ માં અમા કઈ જડ માં કોઈ જગ્યા છે નહીં, ચેતન માં છે. જડમાં કોઈ જગ્યાએ ભગવાન છે જ નહીં. જે પ્રાણી ચેતન છે એમાં ભગવાન છે. ચેતન ક્યાં છે તે? ચેતન કોઈ દેખાય તમને? કેમ તમે જે જે પ્રાણી, આ તો બધી મશીનરી દેખાય છે, બધી હાલત ચાલે છે, બોલે છે, બોલે છે. કોના કહેવાથી, કોના કરવાથી, એ કોના કરવાથી હાલે ચાલે? કોઈ ના કરવાથી નહીં. કેમ એ આપોઆપ તો નથી થતું? હું તમને કહું, હું તમને, આપણો જન્મ થાય છે, બચ્ચું જન્મે છે, પાણી જન્મે છે, બોલે છે. ભગવાને બનાવ્યું પણ કેવી રીતે બોલે છે? એ બોલે છે કેવી રીતે? એ મનુષ્ય એને બોલાવે છે. મનુષ્ય નો જે એ એમાં સાયન્સ આવ્યું છે. પણ જે પ્રાણી ને જન્મ બચ્ચા થાય છે, પ્રાણી જન્મે છે, પ્રાણી ઉછરે છે, ઝાડ ઉછરે છે, ફલાણું ઉછરે છે, એ એનો કરતા કોણ છે? કોઈ બાપો એ કરતા જગત માં ઉત્પન્ન થયો નથી, એનો નિયંતા નથી કોઈ. અને કરતા થાય ને તો કર્મ બંધાય. શું થાય? એનો નિયંતા નથી, એનો જગત કરતા એનો નિયંતા નથી. તો પછી હાલે છે ને ચાલે છે, એનો એ કર્યું કોણે? નિયંતા શક્તિ છે, ભગવાન નથી. શક્તિ છે, શક્તિ છે. શક્તિ ને લોકો ભગવાન કહે છે. શક્તિ આવી ક્યાંથી? એ શક્તિ કોઈ મોકલેલ નથી, એ કુદરતી જ છે, નેચરલ છે. કુદરત કોને બનાવી? કુદરત એટલે વસ્તુ, બે બે વસ્તુ ભેગી થઈને નવી નવી વસ્તુ ઉત્પન્ન થાય, એનો બે કુદરત કહેવાય. બે વસ્તુ અમારી ભેગી થાય અને નવી વસ્તુ ઉત્પન્ન થઈ જાય, એનો કુદરત થાય. બે વસ્તુ આવવી જોઈએ ને, બે વસ્તુ આવી જોઈએ ને, એ બે વસ્તુ આવી કાંથી? બે વસ્તુ મૂળ આવી કઈ થી? એ તો આવી જાય. મૂળ ક્યાંથી આવી? બે વસ્તુ આવી નથી, પહેલેથી છે જ, અનાદિથી છે આ જગત. એક વસ્તુ નથી, છ વસ્તુઓ છે. એ અનાદિકાળથી છે. એમાં કાકા તમારો ઇતિહાસ ના ચાલે. તમે ઉઠા સુધી ભણેલા, આમાં હાથ ગલો, હું તો હાથ પડી જાય ઉડતો. એવું એવું કઈ આપણને પેલું કરતો નથી. હું ઉઠા સુધી ભણેલો છું, જાણું છું. જ્ઞાની પુરુષ ને પાસે પૂછીએ કે આ શું છે, હકીકત કેવી રીતે ચાલે છે, કોણ ચલાવનાર છે, આ તો તમે ગરીબ માં તમે ચલાવો છો અને ના ચાલે મને ખોટ આવતા ભગવાન ગાડી નફો આવતા પૂછું છું કે ચલાવનાર કોણ છે અને એ બનાવ્યું કોને? એ જ આપણને કોઈ બાપે કોઈ બનાવ્યું નથી. એ સાયન્ટિફિક સર્કલ, આ સાયન્સ છે, બધું વિજ્ઞાન છે, વિજ્ઞાન છે. અમારે ભગવાને ભગવાન છે જ નહીં. ભગવાને કશું જ કર્યું નથી, ભગવાને કર્યું નથી. ખાલી નિમિત્ત છે ભગવાન. અચ્છા, નિમિત્ત એટલે હાજરી, એમની હાજરી. નાના સાયન્સ બધું ચાલી રહ્યું. આ બધું વાયુ પાન, ઝાડ પાન, જે બધું છે એ બધું નથી સમજાયું. બુદ્ધિ થી નથી મપાયું. આ બધા અત્યાર સુધી મરી ગયા, લાખો કરોડો રૂપિયા અબજો માણસ મરી ગયો નથી. બધું બુદ્ધિ માં ના સમજાય એવું. એ તો જ્ઞાન થી સમજાય એવી વસ્તુ. જ્ઞાન આપી આપવું જોઈએ ને, જ્ઞાન તો એ પ્રમાણે જ્ઞાન સમજાવવું જોઈએ ને. એ જ્ઞાન થી સમજાય પણ આપે સમજાવવું જોઈએ ને. જ્ઞાન જ્ઞાન થી સમજાય તો આપે જ્ઞાન સમજાવવું જોઈએ ને. નથી સમજાતું અમને, સમજાય છે ને. પણ આ તમારા જેવા સમજેલા શું સમજાવીએ અમે? તમારા જેવા સમજેલા માણસ અમે શું સમજાવીએ? નથી સમજતા ત્યારે તો આપને પૂછ્યું મેં. શું કે છે કે નથી સમજતા ત્યારે તો આપને પૂછ્યું ના? પણ પૂછે તે બહુ પૂછે નઈ, આ બધા પૂછેલું. તમે કહીએ તારે પૂછે અને તમે તો મેથી ઉભરી ઉઠ્યા છો. પણ ચા ઉભરાય છે ખલકાઈ જાય પછી રહે શું? આમાં કશું રહે નહીં. જે ચા ઉભરાય, જે ચા ઉભરાય તેમાં કશું રહે નહીં. મેં તપેલી બધે નહીં, રહેતું તો કશું. અમે તમને કહીએ કે ઉભરાશો નહીં, શાંતિ થાવ, શાંતિ થાવ. વાત સમજવા જેવી છે. આ જગત બનાવનાર કોઈ એવો છે જ નહીં. છે જ નહીં, એ તો છે. કોઈ બાપો એ બનાવનાર નથી આ જગત નથી. અને બનાવે નહીં તો એને કર્મ બંધાય. ભગવાન કઈ કાચી માયા નથી. ભગવાન તો છેટો રહીને જોયા કરે છે. એ તો છેટો રહીને જોયા કરે છે. તમને બોલતો નથી, ચાલતો નથી. ભગવાન તો એ તો છેટો રહીને જોયા કરે, બોલતો નથી, ચાલતો નથી. બોલે નહીં, ચાલે, બોલે ચાલે, રેકોર્ડ બોલે. કશું નહીં રેકોર્ડ. એ મનુષ્ય ની કૃતિ બોલે. મનુષ્ય જે ચીજ બનાવે છે એ જ બોલે છે.
આ હું બોલું છું ને તે રેકર્ડ બોલે છે, આ રેકર્ડ બોલે છે, આત્મા બોલે છે, આત્મા બોલતો છે, આત્મા બોલતો, આત્મા બોલે તો ભેંસ થઈ જાય, ભેંસ જેવો થઈ જાય, બોંગેડો કે પાપ લાગશે, આત્મા બોલે છે એવું બોલે ને પાપ લાગશે, બોલે આ રેકર્ડે બોલે, આ રેકર્ડે બોલે, અંદર નો આત્મા છે, રેકર્ડ નથી, આત્મા બોલતો છે, કોઈ બનાવ્યો નથી, બોલે છે, એ કે છે કે આ અંદર જે બોલે છે તે કોણ બોલે, આત્મા નો આત્મા બોલતો છે, આત્મા બોલે તો ભેંસ થઈ જાય, ભેંસ બોલે છે કોણ, ભેંસ બગડે છે ને તો બોલે છે કોણ, એ બોલે છે આ રેકર્ડ, આ તો મનુષ્ય કૃતિ છે, આ કોને બોલાયો, ના એ જ છે, એવી જ રેકર્ડ છે, એના પરથી આ ઉતરી, એના પરથી બીજી ઉતરે, એના પરથી ઉતરે, એવી બધી રેકર્ડ ઉતર્યા જ કરે, પહેલી રેકર્ડ અહીં ઉત્પન્ન થાય છે, પછી આ બીજી ઉતરે, બીજી ઉતરે, એટલે આત્મા આપે બધી મશીનરી છે, તે છે બીજું છે, આ બધું મશીનરી છે, તે છે બીજું, બધું મશીનરી છે ને, અત્યારે આ દાળ ભાત રોટલી નામે નાખશો જ ચાલશે, ને તે એક દાડો બંધ કરી દો, જે બે ચાર દાડા બંધ કરી દો, નાક બંધ કરી દો, એક કલાક બંધ થઈ જાય, એક કલાક નાક બંધ કરી દો, જે મશીનરી બંધ થઈ જવાની, ઠીક છે, મશીનરી બંધ થઈ જાય, ત્યારે મશીનરી છે આમ થા, અને તમારી જાતને ઓળખ્યા વગર મશીનરી કૂદા કૂદ કરીએ તો મશીનરી ફ્રેક્ચર થઈ જાય, બંધ થઈ જાય, એ તો છે, જાતને ઓળખે છે, શું નામ તમારું, શાંતિલાલ, શાંતિલાલ, ખરેખર શાંતિલાલ છો, ના તમે કોણ છો, હું શાંતિલાલ નથી, તારે શું છો, કોઈ નથી, કોઈ નથી, એવું હોત ને, મારો દેહ છે એવું શાંતિલાલ છું, મને શું એમ કહો છો, લોકો શાંતિલાલ કે, હું પોતે શાંતિલાલ નથી, હા પણ તમે ખરેખર કોણ છો, તારે સમજાતું નથી, કોણ છું, આપણે કઈક ભગવાન ઉપર કર્યું, અફાણું કર્યું, નારિયેળ નું પાણી ભર્યું, બુમા બુમ કર્યા નો અર્થ શું છે, એ જ પૂછું છું ને, આપની પાસે જ્ઞાન લેવા માંગુ છું, હું કોણ છું, એ આપની પાસે જ્ઞાન લેવા માંગુ છું, હું કોણ છું, હા બરોબર છે, તો ખરેખર તમે કોણ છે મને કહો, પણ મને હું તો જાણતો નથી, આપ મને કહો, નામ શું કે છે, શાંતિલાલ, આ પગે શાંતિલાલ છે કે હાથે શાંતિલાલ, કશું શાંતિલાલ નથી, આ દેહ હાથ પગ શાંતિલાલ, એ કે છે દેહ કહેવા માટે મારો છે પણ હું પોતે જ ત્યાં નથી, પછી શું, ના તમે છો તાર તો આ બધી બાલકી ના બધી વસ્તુઓ છે તમારી પાસે, તમે છો તો ખરા જ, અસ્તિત્વ તો છે, અસ્તિત્વ છે તમારું, પણ વસ્તુ છે એટલે કોણ છો એનું ભાન નથી, શું છે, અસ્તિત્વ છે, અસ્તિત્વ જીવ માત્ર નું છે, અહીં વસ્તુત્વ એટલે ભાન પોતાનું થાય કે હું કોણ છું, ત્યારે પૂર્ણત્વ થાય, અસ્તિત્વ વસ્તુત્વ અને પૂર્ણત્વ, સમજ પડી, ત્યાં સુધી પૂર્ણત્વ કેમ થાય, ત્યાં સુધી આ મારા હાથ મારા છે, આ પગ મારા છે, માથું મારું છે, એ પોતે પોતે કહું છું મારું છે, પણ જ્યાં સુધી સમજાય નહીં કે હું પોતે જ કોણ છું, એ જ ન સમજાતા, એ તો કહીએ જ, આ ભાઈ છે, આ હું છું, અમારો પગ છે, હાથ પગ, એ બધું હું પોતે કહું છું, પણ જ્યાં સુધી ન સમજાય કે હું પોતે જ નથી, ત્યાં પછી શું, તમને એક અત્યારે સમજાય નહીં બરોબર છે, અને સાચી ભાષામાં આવ્યો હોય તો ભ્રાંતિ ભાષા ને તો એને સમજણ પડી લે જ હોય, એ બે ભાષા જાણતો, એટલે તમારે કઈ ભાષામાં શીખ્યા છો તો આ બધી વાતો કરો, કઈ ચિંતા બિંતા ઘટી, કઈ ચિંતા ઉપાધિ કશી ઘટી છે, કઈ કાકા વેપારી થાવ ને, આમ શું આમાં આવા સોદા કરો, આવા સોદા કરશો ને તો બધા ઉડતો તમારો માલ છે તે વેચી જશે, વેપારી છોડી દીધું, એવા વેપારી સોદા થાવ, સોદાગર થાવ કે સમા માણસ પાસે નફો મેળવીએ, આપડે શું કહ્યું, સમા માણસ પાસે નફો મેળવીએ, તો એથી જ હું આપણને પૂછવા માંગુ છું, તમે તો આજ કૃષ્ણ ભગવાન આવ્યા હોય ને, તેમને કહે છે તમે શા આધાર ભગવાન થયા, એટલે કૃષ્ણ ભગવાન તમને આવી દેશે બધું, નહીં આવી પુસ્તક, આવું પુસ્તક આવડ્યું તમને, આવો વિવેક કોને શીખવાડ્યો તમને, મને તો શંકા થઈ પૂછ્યું ને, કે મને શંકા થઈ એટલે પૂછ્યું ને, ના પણ શંકા એ તમને સાથી પણ શંકા આવી ઉત્પન્ન થાય, કોઈને થતી નથી ને, આવી કેમ તમને ઉત્પન્ન થાય, માટે કઈ મગજમાં કઈ શું થયેલું, કઈ રોગ છે, પણ ભગવાન નો તો તમને, મને શોખ નથી ભગવાન નો તો, અને તમને શોખ હોય તમને તો કોઈ કહે નહીં,
ના ના, પણ કોઈને કે નહીં, કોઈ બાપો કોઈ કે નહીં, ભગવાન કેવું એટલે કે જે તેવી વાત છે. કોઈ થી એમ કેવડાવા નહીં કે મને કે સાહેબ આ ભગવાન કે છે તો ના કેમ નથી કેતા, કોઈ તમે કેવડાવો ને કયું ના કેવડાવાય, કોઈ ગોડો કેવડાવે કે કોણ તો સાચો કેવડાવે, બીજો કોઈ બોલે જ નહીં, આમાં હાથ ગાલે જ નહીં. તમને શું પૂછવું છે કહો, બસ તમારે કશું જ્ઞાન જોઈએ છે કે સોદો ઊંધો કરવા આવ્યો છે કહો. ના ના, હું સોદો સીધો કરવા આવ્યો છું. જે છે માલ વેચી દેવો છે કે લેવા આવ્યો છે? માલ લેવો છે. લેવા વાળા આવી ના હોય આવ્યો સોદા, વેપારી થયા જ નહીં તમે કોઈ દાડે. વેપારી તો કેવો હોય, વિનય વાળો હોય, કેવું હોય? હું પોતે વેપારી છું. ના પણ વિનય લેવા વાળો છું. વેપારી વિનય વાળો હોય, કેવો હોય? પોતાનો નફો કરવો છે ને, એટલે અમારા પાસેથી કામ કાઢી લે, શું કરે? પણ મને એક શંકા થી એથી પૂછ્યું, આપણને જો ખરાબ લાગ્યું હોય તો પાછું લઈ લો, પણ મને શંકા લાગી તેથી પૂછ્યું. શેની શંકા લાગે? એ કઈ મને શંકા લાગી તેથી પૂછ્યું. શંકા તમારી જાત પર ના આવી ને મારી પર આવી? તમારી જાત પર ના આવી, તમે કોણ છો એની શંકા નથી. ભગવાન ના નામ પર આવી, ભગવાન ના નામ પર આવી. ના ના, પણ તમારી જાત પર તો શંકા આવી ને, તો ખરેખર હું કોણ છું? ના હું કોણ છું એની શંકા પડે. દાદા મેં વાંચેલું બધું એને લીધે હે, હવે તો વાંચેલું એટલે ભ્રાંતિ માં રહે. મગન ની બીમારીઓ લઈને ફરક આવા હિન્દુસ્તાન માં લગભગ લાખેક માણસ ખરા એમના જેવા, તે મગન ની બીમારી થઈ ગયેલી હોય, તે ઉડતું હોય તે ખોટ ખોઈ ખટકાય, તે મારે એમને સમજણ પડી કે ખોટવા ખાવ છો બા, હું તમને ભગવાન કહું છું એમ કહું. શું કહું તમને? ભગવાન કહે એટલે ખુશ થઈ જાય. પછી આ મગન ની બીમારીઓ વાળા હોય છે, કેવું આખા હિન્દુસ્તાન માં લાખેક હોય, વધારે ના હોય એવું, તમે સમજ પડે ને? પોતાનું કોઈ નાખે, બધું પોતાનું કોઈ નાખે, કેવું? આ વેપારી હંમેશા બીજા ને માલ લેવા જાય, વિનય રાખે કે ના રાખે? તમને અક્કલ લઈને, તમને અક્કલ નથી ને તમે માલ વેચા બેઠા, એવું કે પેલો વેપારી ભાઈ નફો મળે આપણને? એમાં મગજ ની બીમારી વાળા લાખે માણસ હિન્દુસ્તાન માં ખરા, તો ઓળખું મારી પાસે આવેલા એક બે, હું ઓળખી દઉં કે મગજ બીમારી વાળો છે. અહીં આ બાજુ રોગ થયેલો હોય, કદાચ અહીં થયેલો હોય, એટલે મગજ બધું ઘુમાયા કરે, તો સમજ પડે ને? પોતાનું હિત ના કરે, અમારું હિત થવા ના, હિત ના થવા દે, સમજ પડે ને? અને સોદો એમનો ખોટો જ ખોટમાં જાય, એટલે નફામાં જાય એવું કઈ કરો. એવા સોદા ખોટા હોય ને, એ સોદા કાઢવામાં તો તમે મહાત્મા પુરુષો બેઠેલા છો. ખોટા સોદા હોય તે ખોટ કાઢવા માટે તો તમે મહાત્મા પુરુષો બેઠેલા છો. હા, પણ મારું કેવું, વેપાર સારી રીતે વેપાર કરવાની રીત હોય છે, અમારા જોડે સોદો કરવો ને તેની રીત હોય છે. રીત હોય કે ના હોય, જે રીતે કરવું પડે, વિવેક વિનય રાખવો પડે. એટલે કાકા વિનય, વિનય ને વિવેક જોઈએ, બે દરેક જોઈએ, તો તમે માણસ કહેવાય, નહીં તો માણસ જ ના કહેવાય. દરેક ચીજમાં વિવેક, જ્યાં વિનય નથી વિવેક નથી. એ તો વિવેક અને દરેક ચીજ સિવાય તો કામ થતું જ નથી એનાથી, એ પુરુષ જ ના કહેવાય જેનામાં વિવેક નથી. અને પ્રાપ્તિ કરી લો, શું કહ્યું? કામ કરી લો. કોઈ મોટો માણસ પોતાને મોટો કહેવડાવતો જ નથી. અમે, હું તો અંબાલાલ મૂર્તિભાઈ છું, ભગવાન ને ઓળખો આવે. હા, બસ એ જોયા તમે ભગવાન, દાદા ભગવાન? ના, મેં જોયા છે, દાદા ભગવાન નથી કોઈ. દાદા ભગવાન નથી, હું તો ઉગાડી આંખે દેખાતું નહી, આ બધા દેખાય છે. શી ભૂલ થઈ છે? દિવ્ય ચક્ષુ નથી, મેળવવા વેપાર હારો કરે કે કેવો વેપાર કરી લાવે? ખોટનો વેપાર, જ્યાં જાય તો ખોટ લાવે. તો લગ્ન કરી આવ્યો હોય તો સસરા પક્ષ વાળા કે છે હું નહીં મોકલવાનો, આવે દંડ કરે છે, જ્યાં જાય તો ખોટ નો વેપાર લાવે. શીખ્યા બધું આવું કઈ થી શીખ્યા? ચોપડી વાંચી વાંચી. ચોપડી વાંચી વાંચી આવું
હું તો અંબાલા મૂળજી મીસ, મારે ભગવાન પણ મારે ક્યાં દેખ્યું? તમે હું ત્યાં બેઠો તેથી તારે કઈ દેખાયું? કઈ દેખ્યું તારે? કઈ ભગવાન નો ડોળ દેખાયો? તો બધું પછી ગયા જરાય નહીં. ત્યાર પછી તમને સાથે એમ લાગ્યું કે ભગવાન થઈ પડે? પણ મેં આઈને જોયું ત્યાં પોતાના મહાત્મા પુરુષ માં કઈ ડોર નથી, ભગવાન જેવા છે નહીં. પણ એ તો દેખાય છે, ભગવાન કેમ કે છે? પણ એમને દેખાય છે ને તમને દેખાતું નહીં? મને દેખાતું નથી. હા, માટે તમારે પૂછ્યું હતું કે મને દેખાતું કેમ નથી. હા બસ એ જ મારે જાણવું છે કે મને દેખાતું કેમ નથી. ભગવાન તો છે જ બસ, પણ તમને દેખાતા નથી. અને આ તો ભાદરના પટેલ છે, પટેલ અંબાલાલ મૂળજીભાઈ પટેલ. હા બસ, અંબાલાલ મૂળજીભાઈ પટેલ. તમારે કોઈ જોડે ઝઘડો છે? ભગવાન જોડે ઝઘડો છે કે અંબાલાલ જોડે? કોઈની સાથે નહીં. ના, ભગવાન જોડે ઝઘડો તો છે જ ને તમારે? ભગવાન ના નામ ઉપર જે માણસો ભગવાન કેવડાવે છે એના નામ ઉપર, બીજો કશો કોઈની સાથે ઝઘડો નહીં. આ બાજુ નો રોગ છે આ બધો, ભેગા થાય કોઈ કોઈ દાડો પણ નીકળી જાય. રોગ મટી જાય, બઉ લાંબો નથી કાકા. એટલા માટે આવે છે, એટલા માટે આજે આવ્યા, નહી તો અહીંયા કદી આવવાના? ત્યાં ના આવ્યા હતા? એ તો અહીંયા 10-15 દિવસ થી છે. આંકડો ભગવાન હોય તે સાચો ભગવાન, ખબર પડે ને? એ તો છે. આંકડે રોકડો ભગવાન હોય ને તે સાચો. તમે માગો એ આપે. માગો એ આપે. શું માગવું છે તમારે? કો કશું નહીં. મને જ્ઞાન આપીને મુક્તિ આપો, મુક્તિ આ સંસાર થી, મુક્તિ થી આ માયા થી મુક્ત કરો એમ. મુક્તિ થશે ને મારી? તમે શું છોડવાના? હું છોડી આલું ને? તમે છોડાવો. હા, છૂટવું છે તમારે? છોડવી છે. પણ અમારા શબ્દ શબ્દ ને ઉપર માટી ના નાખશો? હા, માટી નહીં. હા, પાંચરા બેસજો જરા, આમાં પાંચરું થવું પડે. આ બીમારી ઘણી વાર દાબી દેવાની, બીમારી આમ ઉભી થાય ને પેચ કે છૂટે બીમારી ના, આમ ઠોકું બેહી રે કઈ એક જગ્યાએ, આ જમ્પીને બેહવા દે કઈ. સમજ પડે ને? આજ તમને કરીએ મુક્ત, જો તમારી ઈચ્છા હોય તો. આ માયા થી મુક્તિ થાય ને તાર મારી શાંતિ હોય. ક્રોધ માર માયા લોભ માર ખવડાય ખવડાય કર્યા કરે, માયા જ માર ખવડાવે ને એ ભગવાન. આપણને માયા થી મુક્ત કરે ભગવાન.